પેજ નંબર 271 દાખલા નંબર 11 નિરાલી કંપનીની નીચે આપેલી વિગતો પરથી રોકાણ પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. રોકાણ પ્રવૃત્તિ માટે કેટલી વિગત યાદ રાખવાની હતી? ચાર. પહેલું, મિલકતની ખરીદી કે મિલકતનું વેચાણ. બીજું, લાંબા ગાળાના રોકાણની ખરીદી કે વેચાણ. ત્રીજું, મળેલું વ્યાજ કે ડિવિડન્ડ. મળેલું વ્યાજ અથવા ડિવિડન્ડ. અને ચોથું, મિલકતમાંથી થયેલી કોઈ પણ આવક. નિરાલી કંપનીની વિગતો આપેલી છે. પહેલું, યંત્રો શરૂઆતની બાકી. 11મામાં આપણે ઘસારો ચેપ્ટર આવતો, એમાં બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. મિલકત હોય ને, મિલકત એની હંમેશા કઈ બાકી હોય? ઉધાર. મિલકત હોય એની હંમેશા ઉધાર બાકી હોય. તો મિલકતની ઉધાર બાજુ પર શું લખવાનું? બાકી આગળ લાવ્યા. આ કઈ બાકી હોય? શરૂઆતની બાકી. જમા બાજુ શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. આ કઈ બાકી હોય? પછી 11મામાં ના ઘસારાનો નિયમ યાદ હોય તો ઘસારો કઈ બાજુ લખાય? જમા બાજુ. પછી યંત્ર વેચતા નુકસાન થાય, યંત્ર વેચતા નુકસાન થાય તો એ જ બાજુ, નફો થાય તો સામેની બાજુ. તો એ યાદ છે કે યાદ ન હોય તો નુકસાન થાય તો એ જ બાજુ. એ જ બાજુ એટલે કઈ બાજુ? જમા બાજુ. યંત્ર વેચતા અથવા મિલકત વેચતા નુકસાન થયું તો એને બોલો કઈ બાજુ લખવાનું? નફો થાય તો કઈ બાજુ? સામેની બાજુ એટલે ઉધાર બાજુ. નુકસાન થાય તો જમા બાજુ, નફો થાય તો ઉધાર બાજુ. પછી યંત્ર ખરીદો તો કઈ બાજુ આવે? યંત્ર આવે તો ઉધાર, યંત્ર જાય તો જમા. મિલકત ખરીદો તો મિલકત આવે કે મિલકત જાય? આવે તો ઉધાર. મિલકત વેચો તો મિલકત આવે કે મિલકત જાય? મિલકત જાય તો જમા. આટલી વિગતો અમે આવશે. પહેલું, યંત્રોની બોલો કઈ બાકી છે? મિલકતની શરૂઆતની બાકી કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. શું લખવાનું? બાર આવ્યા કેટલા? ચાર લાખ પચાસ હજાર. આગળ વાંચો, યંત્રોની આખરની બાકી આ ક્યાં લખાય? જમા બાજુ. બાર આ છેલ્લે લખાશે. કેટલા? ચાર લાખ. એની પછી યંત્રનું વેચાણ, યંત્ર ખરીદો તો ઉધાર બાજુ બેંક ખાતે અને વેચો તો જમા બાજુ. બેંક ખાતે લખો ચાલે, રોકડ ખાતે લખો તો પણ ચાલે. કેટલા રૂપિયાનું છે યંત્ર ચોપડી કિંમત? 25,000. યંત્ર ખરીદો કે વેચો એની વેચાણ કિંમત લેવાની. કઈ લેવાની? વેચાણ કિંમત. મિલકતની ખરીદી કે મિલકતનું વેચાણ એની કઈ કિંમત ધ્યાનમાં લેવાની? વેચાણ. આ બધી વસ્તુ લખી નાખજો સાથે, પછી યાદ નહીં રહે. યંત્ર ખરીદો કે વેચો એની કઈ કિંમત લેવાની? વેચાણ કિંમત. ચલો, અહીંયા યંત્ર ખરીદેલું છે કે વેચેલું છે? વેચેલું છે. ચોપડી કિંમત કેટલાની છે? ચોપડી કિંમત ધ્યાનમાં લેવાની નહીં. બાજુમાં જુઓ તો યંત્ર પર ગણેલો ઘસારો, ઘસારો બોલો કઈ બાજુ પર લખાય? જમા બાજુ પર લખાશે. ઘસારા ખાતે રકમ 50,000. એની પછી યંત્રોની આપેલી છે, ન આપેલી હોય તો આપણે મેળવવી પડે, પણ આપેલી છે. યંત્રની વેચાણ કિંમત કેટલી છે? યંત્ર વેચો, યંત્ર આવે કે યંત્ર જાય? યંત્ર જાય તો જમા બાજુ. રોકડ ખાતે લખો તો પણ ચાલે, બેંક ખાતે લખો તો પણ ચાલે. કઈ કિંમત લખવાની? વેચાણ કિંમત કેટલી? હવે યંત્ર વેચ્યું એમાં આપણને નફો થયો કે નુકસાન એ ખબર કેમ પડશે? તો બાજુમાં જુઓ તો ચોપડે કિંમત કેટલી હતી?
25,000 વેચાણ કિંમત કેટલી? તો 25 નું યંત્ર કેટલામાં વેચ્યું? 25,000 નું યંત્ર આપણે 15,000 માં વેચીએ છે, તો નફો થાય કે નુકસાન? નફો થાય કે નુકસાન? નફો અથવા નુકસાન, નફા નુકસાન ખાતે લખતા હતા, અહીંયા આપણે લખતા છે યંત્ર વેચાણ નું નુકસાન. બોલો કેટલું થયું? 10 કેમ આવ્યા એ ખબર પડી? નીચે હું ગણતરીમાં અથવા બાજુમાં લખું છું, નુકસાન બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. વેચાણ કિંમત બોલો કેટલી આપેલી છે? 15,000 છે, અને વેચેલો કેટલા માં છે? 25 માં. માઇનસ માં આવે તો નુકસાન, પ્લસ માં આવે તો ખોટ. તો 10,000 બોલો આપણને શું મળે છે? નુકસાન. નુકસાન કઈ બાજુ લખ્યું મેં? જમા બાજુ. અન્ય કોઈ વિગતો આપવામાં આવેલી છે? તો આ ખાતાનો હવે શું કરી દેવાનો? જમા બાજુનો ટોટલ વધારે છે 4,75,000. તો બંને બાજુ કેટલા લખવાના? તો આ બાજુ પણ લખીશું 4,75. કેટલા ઘટે છે? ઉધાર બાજુ પર ઘટે તો ખરીદી કહેવાય કે વેચાણ? જમા બાજુ વેચાણ આવે, ઉધાર બાજુ ખરીદી અથવા વેચાણ ખાતે લખાય, રોકડ ખાતે, કૌંસમાં ખરીદી, પ્રશ્નાર્થ છે. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ દર્શાવતો હતો. કઈ કઈ વસ્તુ લખાય? મિલકતની ખરીદી, મિલકતનું વેચાણ. તો મિલકત એક જ છે, ખરીદી અને વેચાણ લખાશે. પહેલા આપણે લખીશું યંત્રનું વેચાણ. તો યંત્રનું વેચાણ છે આપણી પાસે, બોલો કેટલા રૂપિયા છે? તો યંત્રનું વેચાણ હું લખું છું 15,000. હવે મિલકતની ખરીદી, તો યંત્રની ખરીદી બોલો કેટલી છે? ખરીદી કરો તો રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય ને, તો એ રકમ માઇનસમાં લખવાની. રોકડ આવે તો કૌંસ વગર લખવાની, અને રોકડ જાય તો કૌંસ. ખરીદી ને વેચાણ, એના સિવાય આમાં બીજી કોઈ વિગત આપવામાં આવેલી નથી. 15,000 પ્લસ છે, 25,000 માઇનસ છે. 10,000 માઇનસ આવે એટલે શેમાં લખવાના? તો એ આવક કહેવાય કે જાવક કહેવાય? માઇનસ જાવક. તો ટાઇટલ લખાશે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ. ધારો કે કૌંસમાં ન આવી હોત તો આવક રોકડ પ્રવાહ. સેમ આ જ દાખલો, દાખલા નંબર 12 માંની અંદર કઈ વિગત આપવામાં આવેલી છે? ફર્નિચર. પહેલું બોલો શું છે? ફર્નિચરની તો ફર્નિચરના ખાતાની ઉધાર બાજુ બોલો શું લખવાનું? બાકી આગળ લાવ્યા કેટલા? 12. પછી શું છે? આખરની બાકી ક્યાં લખાય? જમા બાજુ 12 આ લઈ ગયા 18,00,000. એની પછી શું છે? ઘસારો બોલો કઈ બાજુ લખાય? જમા બાજુ ઘસારા ખાતે 2,00,000. એની પછી વાંચો વેચાણ કરો તો જમા બાજુ, ખરીદી કરો તો ઉધાર. વેચાણ કેટલાનું છે? 4,00,000. તો વેચાણ બોલો કઈ બાજુ લખાશે? જમા. વેચાણ કયા ખાતે લખાય? રોકડ ખાતે. કૌંસમાં વેચાણ કિંમત બોલો કેટલી? 4,00,000. આગળ વાંચો. ચોપડી કિંમતની આમાં અસર નહીં આવે, પણ ચોપડી કિંમત શું કામ ઉપયોગી છે? નફો કે નુકસાન નક્કી કરવા. હવે જો તો એ ફર્નિચર છે એનું વેચાણ કિંમત કેટલી છે? 4,00,000 નું ફર્નિચર છે એ વેચેલું છે, એની ચોપડી કિંમત કેટલી? 3,20 નું ફર્નિચર કેટલામાં વેચું? ઓછી કિંમતમાં વેચું કે વધુ કિંમત? તો શું થાય? નફો કઈ રીતે મળશે આપણને?
चार लाख चालीस हजार माइनस बोलो के पांच लाख चार लाख चार लाख माइनस पांच लाख बीस हजार गया वक्त शू आवेलो नुकसान आ वक्त नुकसान अपने कई बाजू लखी है नफो थाय तो उधार बाजू बोलो शू लखाशे फर्नीचर वेचाण नो नफो रकम बोलजो के अगर से कोई व्यवहार शो कर देवानो सरवाळो जमा बाजू वधारे छे 24 लाख तो घटशे बोलो कई बाजू उधार बाजू घटती रकम 11 लाख 20 हजार उधार बाजू घटे तो बोलो एने शुं कहेवाय रोकड़ खाते अने शुं ધારો કે આજ વસ્તુ ઉધાર ઘટી છે ઇન જગ્યાએ જમા ઘટે તો રોકડ ખાતે વેચાણ સમજાય છે ઉધાર ઘટે ખરીદી જમા ઘટે વેચાણ તો પહેલું લખાશે ફર્નિચર નું વેચાણ બોલો વેચાણ કેટલું છે 4 લાખ કૌંસમાં લખવાનું આવક થશે કૌંસમાં લખાઈને હવે શું છે ફર્નિચર ની ખરીદી આવક થાય કે જાવક કૌંસમાં લખાશે કેટલા ની ખરીદી છે 11 લાખ તો કૌંસમાં લખીએ 11 લાખ 20 હજાર સરવાળો માઈનસ માં જ આવશે 7 લાખ 60 હજાર તો કૌંસમાં લખીશું 7 લાખ 20 હજાર રોકડ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ ધારો કે આ પણ કૌંસમાં ન આવી વખતો આવક રોકડ સેમ આજ દાખલો દાખલા નંબર 3 પણ એમાં એક ખાતા નહીં ત્રણ ખાતા બનાવવાના છે પહેલું વાંચો એક્સ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ મિલકત કેવા છે તો મિલકતનું ખાતું બનાવીએ ઉધાર બાજુ બોલો શું લખાશે બાકી આગળ લાવ્યા શરૂની બાકી આપો મને શરૂની બાકી કેટલી કેવા છે ગયા વર્ષની બાકી એટલે શરૂની બાકી જમા બાજુ બાકી આગળ લઈ ગયા ચલો એની પછી કયું ખાતું છે યંત્રો યંત્રો પણ શું કહેવાશે મિલકત મિલકતના ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા શરૂની બાકી આપો 2 લાખ જમા બાજુ શું લખાશે બાકી આગળ લાવ્યા આખરની બાકી 4 લાખ ચલો એની પછી શું છે ફર્નિચર સોરી જમીન મકાન છે જમીન મકાન જો તો કેટલા ના છે 6 લાખ અને પછી પણ કેટલા છે 6 લાખ તો એમાં વધારો થયો કે ઘટાડો વધારો પણ નથી તો એની કોઈ અસર આવશે તો એ ખાતું બનાવવાની જરૂર નથી ધારો કે આ 6 લાખની જગ્યાએ 6 લાખ 50 હજાર આપ્યું હોત તો ખાતું બનાવો જમીન મકાનની બાજુમાં ચોકડી પછી બોલો શું છે ફર્નિચર ફર્નિચરની શરૂઆતની બાકી 80 હજાર બાકી આગળ લાવ્યા બોલો કેટલા 80 હજાર જમા બાજુ શું લખવાનો બાકી આગળ લાવ્યા 1 લાખ ચલો એની પછી શું છે પેટન્ટ અને પાગડી પેટન્ટ અને પાગડી બે મિલકત જ કહેવાય અને મિલકતની ખરીદી વેચાણમાં લખાય પણ એ પેટન્ટ અને પાગડીના ખાતા બનાવેલા નથી એનું કારણ શું પેટન્ટ જો તો ગયા વર્ષે કેટલા હતા 1 લાખ આ વર્ષે 20 ઘટી ગયા અને કેવાય પેટન્ટની માંડવાળ લખો કૌંસમાં પેટન્ટના કૌંસમાં લખો માંડવાળ પાગડી ગયા વર્ષે કેટલી હતી આ વર્ષે એને કહેવાય 30,000 ની માંડવા બાજુમાં લખો માંડવા અને બંનેની બાજુમાં ચોકડી પાડી દીધો પાગડી માંડી વાળી પેટન્ટ માંડી વાળી કઈ પ્રવૃત્તિમાં આવે કામગીરી આ દાખલો કઈ પ્રવૃત્તિનો છે રોકાણ તો રોકાણ પ્રવૃત્તિમાં આવશે પણ સમજજો ધારો કે નીચે હવાલામાં એવું આપે કે પેટન્ટનું વેચાણ કરેલું છે શું હવાલામાં સૂચના આપે પેટન્ટનું વેચાણ કરેલું છે તો મિલકત વેચી કહેવાય
તો પાછો આવે સ્વાધ્યાયમાં એક દાખલો એવો છે જેમાં પાગડીમાં કઈ સૂચના નથી આપી તો પાગડીમાં સમજવાનો માંડી વાળ અને પેટન્ટમાં નીચે સૂચના આપેલી છે કે વર્ષ દરમિયાન અમુક પેટન્ટનો વેચાણ કરેલું છે તો એને રોકાણ પ્રવૃત્તિની અંદર ધ્યાનમાં લેવું પડશે ચોપડીના હાસ્યમાં ઉપર નોંધ લખો અદ્રશ્ય મિલકત વિશે અદ્રશ્ય મિલકતના ઘટાડા વિશે અદ્રશ્ય મિલકતના ઘટાડા વિશે સૂચના ન આપે તો તેને માંડી વાળી છે એમ સમજવું પરંતુ તેનું વેચાણ કરેલું છે એમ આપેલું હોય તો રોકાણ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય પેટન્ટ અને પાગડી ની આપણે લેશું ધારો કે નીચે એમ કીધેલું તો વેચાણ કરેલું છે તો ધ્યાનમાં પહેલો હવાલો યંત્રો પર કેટલા ટકા ઘસારો બોલો યંત્રોના ખાતાની કઈ બાજુ લખાય જમા બાજુ ઘસારા ખાતે કેટલા ટકા 20 શરૂની બાકી પર ગણાય કે આખરની બાકી પર શરૂ 2 લાખના કેટલા ટકા 20 ટકા ઘસારો ગણો એવું લખેલું છે ને એની બાજુમાં લખજો 2 લાખ ગુણ્યા 20 ટકા સરવાળો કરીએ 4,40,000 ઘટતી રકમ 4,40 માંથી 2 બાદ કરો બોલો ઉધાર બાજુ કેટલા ખરીદી કેવા છે કે વેચાણ રોકડ ખાતે કૌંસમાં આવક થાય કે જાવક નીચે દાખલામાં લખાશે યંત્રની ખરીદી કેટલી થઈ 2,40,000 કૌંસમાં લખવું પડશે ચલો બીજો હવાલો વાંચો ફર્નિચર પર કેટલા ટકા બોલો કઈ બાજુ લખો ઘસારા ખાતે તમે ત્યાં બાજુમાં શું લખશો 80,000 ગુણ્યા 8,000 સરવાળો 1,08,000 ઘટતી રકમ 28,000 ઉધાર બાજુ બેટા ખરીદી કે વેચાણ રોકડ ખાતે કૌંસમાં ખરીદી તો નીચે શું લખાશે ફર્નિચરની ખરીદી કેટલી આવક થશે કે જાવક કૌંસમાં લખાશે આ રોકાણ પ્રવૃત્તિમાં કઈ કઈ વસ્તુ લેવાય મિલકતની ખરીદી મિલકતનું વેચાણ રોકાણની ખરીદી રોકાણનું વેચાણ મળેલું વ્યાજ અને ડિવિડન્ડ ચાલો આગળ હવાલા નંબર 3 વર્ષની શરૂઆતમાં 40% રોકાણ 3,00,000માં વેચાણ કેટલામાં વેચાણ 3,00,000માં વેચ્યા તો 3,00,000 ને કઈ કિંમત કહેવાય વેચાણ કિંમત કઈ કિંમત કહેવાય વેચાણ અહીંયા જો આપણે કઈ કિંમત લખીએ છે વેચાણ તો રોકાણ આપણે વેચ્યા તો કઈ બાજુ લખાશે જમા બાજુ જમા બાજુ શું લખવાનું રોકડ ખાતે કૌંસમાં બોલો કઈ કિંમત વેચાણ કેટલા રૂપિયા હવે કેટલા રૂપિયાના રોકાણ 3,00,000માં વેચાય એવી કઈ સૂચના છે કેટલા ટકા શરૂઆતના કીધા છે કે આખરના તો શરૂઆતના રોકાણ આપણી પાસે છે 1,00,000 4,00,000 એના કેટલા ટકા ગુણ્યા 40% 1,60,000 ના રોકાણ કેટલામાં વેચાય શું થયું નફો થયો આ ખબર પડી 3,00,000 માઇનસ બોલો કેટલા 1,00,000 શું થયું આ નફો બોલો નુકસાન થાય તો જમા નફો થાય તો ઉધાર બાજુ રોકાણ
વેચાણનો નફો બોલો કેટલો મળે છે? 140 કઈ કહેવાય ખબર પડી? સામે ગણતરીમાં લખેલું છે, આ ગણતરી પણ લખજો સાથે. આગળ છેલ્લા હવાલામાં બોલો શું કહેવામાં આવેલું છે? વ્યાજ મળ્યું. બોલો ધ્યાનમાં લેવાશે મળેલ વ્યાજને ડિવિડન્ડ. તો લખાશે રોકાણ પર મળેલ વ્યાજ. રકમ બોલજો કૌંસમાં લખવાનું. આવક થાય તો કૌંસમાં લખવાની આવતી નથી, જાવક થાય તો કૌંસમાં લખાશે. ચલો છે અન્ય વિગત કોઈ? છેલ્લે પૂરું. યંત્રો ફર્નિચર રોકાણના ખાના બનાવવા પડશે. આપણે બે ત્રણ વિગતો લખવાની બાકી રહી ગઈ છે. કઈ કઈ વિગત? યંત્રોની ખરીદી, ફર્નિચરની ખરીદી, બે લખ્યું. કઈ કઈ વસ્તુ બાકી રહી ગયું? આ બાકી રહી ગયું અને બીજું કયું બાકી રહી ગયું છે? ડિબેન્ચર છે રોકાણ. આપણે યંત્રોની ખરીદી એટલે આ લખ્યું, ફર્નિચરની ખરીદી એટલે આ લખેલું છે. હવે ડિબેન્ચરમાં રોકાણ, આ ડિબેન્ચરમાં રોકાણનું શું કરવામાં આવેલું છે? વેચાણ. તો નીચે શું લખાશે? રોકાણનું વેચાણ. કેટલા રૂપિયા છે? 3 લાખ. એ આવકમાં આવશે કે જાવકમાં? તો કૌંસ લખાશે 3 લાખ. આનું ખાતું બંધ કરી સરવાળો 9 લાખ. ઘટતી રકમ 3 લાખ 60. ઉધાર બાજુ બેટા એટલે ખરીદી કેવા છે કે વેચાણ? તો કૌંસમાં લખાશે ખરીદી. ખરીદી કે આવક થશે કે જાવક? રોકાણની ખરીદી. કૌંસમાં લખાશે કેટલી? 3 લાખ 60 હજાર. કૌંસમાં લખાશે રોકાણની ખરીદી કૌંસમાં. અન્ય કોઈ વિગતો જો તો આપવામાં આવેલી છે. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો, કૌંસમાં હોય તો લખાય જાવક અને કૌંસમાં ન હોય તો લખાશે ઉદ્ભવતો જાવક રોકડ લખી.